ગુજરાતમાં ગરમીનું જોર યથાવત, અમદાવાદ ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન. ઉત્તર ભારત અને પૂર્વોત્તર ભારતમાં વાવાઝોડું ત્રાટકવાનો ભય, હવામાન વિભાગે સાવચેત રહેવા આપી સૂચના. આવતીકાલથી ગુજરાતની શાળાઓમાં વેકેશન, 7 મે થી 10 જૂન સુધી ચાલશે વેકેશન. તો નીટની પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, તો બીજી તરફ હોલ ટિકિટમાં પટનાને બદલે પાટણ છપાતા બિહારના 60 વિદ્યાર્થીઓ પાટણમાં. નોટબંધીના 1.5 વર્ષ બાદ પણ આવી રહી છે જૂની ચલણી નોટ, સુરેન્દ્રનગરમાં 9 લાખથી વધુની કિંમતની જૂની નોટ ઝડપાઈ. વડનગરના વાઘડી ગામ નજીક 3 યુવકોના નદીમાં ડૂબવાથી મોત, 3 યુવકો અમદાવાદના રહેવાસી. મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીની થઈ સગાઈ, અજય પિરામલના દીકરા આનંદ પિરામલ સાથે થઈ સગાઈ. નમસ્કાર, હું છું જયેશ ચૌધરી, આજે ગુજરાતમાં આપનું સ્વાગત છે. વાપીમાં જલારામ ધામ એપાર્ટમેન્ટમાં લાખોની ચોરી થઈ હોવાની ઘટના બની છે. એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી 40 તોલા સોનું, 1 કિલો ચાંદી અને 28 લાખથી વધુની રોકડ મળી, રૂપિયા 36 લાખથી વધુના મુદ્દામાલની ચોરી થઈ છે. આ ચોરીમાં શંકાની સોય એપાર્ટમેન્ટના વોચમેન તરફ સેવવામાં આવી રહી છે, કેમ કે વોચમેનના રૂમમાંથી કેટલોક સામાન મળી આવ્યો હતો. હાલ એપાર્ટમેન્ટના 2 નેપાળી વોચમેનોનો ભેદી રીતે ગુમ છે. પોલીસે આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તો વાપી ટાઉન પોલીસે આરોપીઓને શોધવા માટે તપાસ શરૂ કરી છે. સોના ચાંદી અને દાગીના સહિત કુલ રૂપિયા 36 લાખનો મુદ્દામાલની ચોરી થઈ છે. તો સોસાયટીના વોચમેન તરફ શંકાની સોય સેવવામાં આવી રહી છે. અત્યારે બંને નેપાળી વોચમેન ફરાર છે. જોકે આ બંને વોચમેનના રૂમમાંથી કેટલોક શંકાસ્પદ સામાન પણ મળી આવ્યો છે, જેના આધારે પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે. છેલ્લા ઘણા સમયથી ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. હજુ સુધી રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં તાપમાનના પારામાં વધારો થયો છે. ત્યારે હવામાન વિભાગ મુજબ આગામી દિવસમાં ગરમીના પારામાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગે લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ પણ આપી છે. અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન પારો પહોંચ્યો છે. પાટનગર ગાંધીનગરમાં 42 ડિગ્રી, વડોદરામાં 42 ડિગ્રી અને રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સાથે જ આગામી દિવસમાં ગરમીમાં વધારો થઈ શકે છે. દેશના કેટલાક રાજ્યોમાં ફરી એકવાર કમોસમી વરસાદનો કહેર વર્તાઈ શકે છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ઉત્તર ભારત અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડું ત્રાટકી શકે છે. કુલ 13 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો પર ખતરો તોળાઈ રહ્યો છે, જેમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ સાથે કરા પણ પડી શકે છે. તો આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ અને નાગાલેન્ડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કરેલી આગાહી બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ એલર્ટ જાહેર કર્યું છે અને સંભવિત અસરગ્રસ્ત રાજ્યોને એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહારમાં આવેલા વાવાઝોડાએ કહેર વર્તાવ્યું હતું. 4 રાજ્યોમાં 116 લોકો મોતને ભેટ્યા હતા. પર્વતીય ક્ષેત્ર હૈ વહાં પર થંડર સ્ક્વેલ અલોંગ વિથ હેલ એન્ડ જો આપકે મેદાની ભાગ હૈ વહાં પર થંડર સ્ટોર્મ્સ વિથ ગસ્ટી વિન્ડ, તેજ હવાઓ કે સાથ હોને કી પ્રોબેબિલિટી અગલે 3 દિન તક હૈ, 6 તારીખ, 7 તારીખ ઓર 8 તારીખ. 9 તારીખ સે યે નોર્મલ વેધર હોગા. તો થોડા સમય પહેલા જ ગુજરાત સહિત અનેક રાજ્યોના એટીએમમાં નાણાંની અછત સર્જાઈ હતી અને લોકોને અંદાજિત 1 અઠવાડિયા માટે રોકડની તંગી ભોગવવી પડી હતી. ત્યારે ફરીથી નોટોની તંગી સર્જાઈ શકે છે. એક ખાનગી બેંકના કરન્સી મેનેજરના જણાવ્યા પ્રમાણે જ્યારે 500 રૂપિયાની નોટની અછત હતી ત્યારે 2000ના છૂટા માટે 100ની નોટોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવતો હતો, જેને લઈને નોટોની હાલત કચડાયેલી અને વધારે
कड़सली वळी जती हती। आ उपरांत घणी नोटो 13 वर्षथी पण वधु समयथी चलणमां होवाथी ते खराब थई गई छे। अने आरबीआईना डेटा प्रमाणे वर्ष 2016-17 मां पाछला बे वर्षनी तुलनामां नोटोनुं डिस्पोजल 50% थयुं हतुं, जेना परिणामे बजारमां सोनी खराब हालतमां रहेली नोटोनी संख्या वधी छे। હવે સમસ્યા એ છે કે સોની આ નોટો એટીએમમાં ચાલી શકે તેમ નથી, જેના પરિણામે જો તત્કાલિક ધોરણે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ફરીથી નોટોની તંગી સર્જાઈ શકે। નીટની પરીક્ષામાં બહુ મોટો છબરડો થયો હોવાનું સામે આવ્યું છે। તંત્રના છબરડાને કારણે પટણાના વિદ્યાર્થીઓ પાટણમાં પહોંચી ગયા હતા અને હોલ ટિકિટમાં પટણાની જગ્યાએ પાટણ લખી દેતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી હતી। 60થી વધુ વિદ્યાર્થીઓ બિહારથી પાટણમાં પરીક્ષા આપવા આવ્યા હતા અને વિદ્યાર્થીઓએ પાટણની આદર્શ વિદ્યાલયમાં પરીક્ષા આપી હતી। જો કે ટાઈપિંગમાં થયેલ ભૂલના કારણે વિદ્યાર્થીઓને પાટણ સુધી લાંબા થવું પડ્યું હતું। મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ માટે લેવાયેલી નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ। આ પરીક્ષા દેશભરના વિદ્યાર્થીઓએ આપી હતી। 19,975 વિદ્યાર્થીઓએ અમદાવાદમાં નીટની પરીક્ષા આપી હતી અને રાજ્યમાં 75,167 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। રાજ્યમાં 138 સેન્ટર પર પરીક્ષા લેવાઈ। દેશભરમાં 13.26 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજાઈ હતી અને 5 જૂને પરિણામ આવશે। હું અમદાવાદથી જાઉં છું અને પેપર સારું ગયું અને ફિઝિક્સ છે ને બધાને આ વખતે ટફ પડ્યું છે અને કેમિસ્ટ્રી બાયોલોજી બહુ જ ઇઝી નીકળ્યું છે અને પોતાના જનરલ નોલેજ પ્રમાણે થોડા વધારે ક્વેશ્ચન હતા તો એ પ્રમાણે આ છે। હું જૂનાગઢથી આવું છું, મારું પેપર એકદમ સારું ગયું છે બટ ફિઝિક્સનું પેપર બહુ ટફ લાગ્યું છે મને અને 5% 12 નો સિલેબસ હતો, નહીં તો 11th અને 12th સાયન્સની ટેક્સ્ટ બુકની અંદરનો જ બધો સિલેબસ હતો, નહીં તો પેપર ખૂબ જ સરળ હતું એમ કહી શકાય કે સારો એવા ખેંચી શકાય છે માર્ક્સ આમાં। સ્ટુડન્ટ જો થોડી મહેનત વધારે કરી હોત તો પેપર વધારે ઇઝી જાત બધાનું, આઈ થિંક બધાનું પેપર ઇઝી જ ગયું હશે, એક ફિઝિક્સ બધાને ટફ લાગેલું। ગાંધીનગરથી આવું છું અને મેં એક વર્ષનો ડ્રોપ લીધો, ગઈ સાલ મેં થોડાક માર્ક્સ માટે રહી ગયો હતો તો આ વખતે ડ્રોપ લીધો એટલે મને બહુ ફાયદો થયો કે ના મેં મારો ગોલ એચિવ કરી શક્યો છું। અને કહેવાનું મતલબ કે ફિઝિક્સ થોડુંક ટફ હતું, કેમિસ્ટ્રી સૌથી ઇઝી અને બાયોલોજી બી સૌથી ઇઝી જ હતું, કંઈ પ્રોબ્લેમ જેવો નથી, આ વખતે બહુ સારા સ્કોર કરી શકીશ। તો આ તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જેના પર એક નજર કરીશું। વડોદરામાં કંભાંડી અમિત ભટનાગરની ઓડી કાર ગઈકાલે ચોરાઈ ગઈ હતી। ઈડીના અધિકારીઓને ઓળખ આપી કારની ચોરી થઈ હતી, જો કે આ મામલે એસઓજી પોલીસને રાજપીપળામાંથી બિનવારસી હાલતમાં આ ઓડી કાર મળી આવી છે। ગઈકાલે જ આ ઘટના સામે આવી હતી જેમાં કેટલાક શખ્સો દ્વારા ઈડીના અધિકારીની ઓળખ આપી આ કારની ઉઠાંતરી કરવામાં આવી હતી, જો કે પોલીસે તપાસ શરૂ કરી હતી। એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે, રાજપીપળા નજીકથી આ ઓડી કાર બિનવારસી હાલતમાં મળી આવી છે। અમિત ભટનાગરના નિવાસસ્થાનેથી આ ઓડી કાર કેટલાક શખ્સો દ્વારા ચોરવામાં આવી હતી, તો એસઓજી પોલીસને આ કાર રાજપીપળા નજીકથી બિનવારસી હાલતમાં મળી આવી છે। પોલીસે કારને કબજે લીધી છે અને આ તમામ શખ્સોની શોધખોળ શરૂ કરી છે। તો વડોદરામાં અમિત ભટનાગરના નિવાસસ્થાનેથી ગઈકાલે જ આ કાર ચોરી થઈ હતી। ઈડીના અધિકારીઓની ઓળખ આપીને કેટલાક શખ્સો અમિત ભટનાગરના નિવાસસ્થાને પહોંચ્યા હતા, ત્યારબાદ તેમની કારની ઉઠાંતરી કરવામાં આવી હતી, જો કે આ કાર બીજા દિવસે રાજપીપળા નજીકથી પોલીસને મળી આવી છે। પોલીસે ગઈકાલથી જ તપાસ શરૂ કરી હતી, પોલીસને સફળતા મળી છે। ગુજરાતમાં ખાનગી શાળાઓમાં ફી વધારાને મામલે રાજકોટની મોદી સ્કૂલ ફી મામલે ફરી વિવાદમાં આવી છે। મોદી સ્કૂલના સંચાલકો એન્ટ્રન્સ એક્ઝામના નામે ₹100 વસૂલતા હોવાથી એનએસયુઆઈએ વિરોધ કર્યો હતો। પ્રવેશ પરીક્ષા સહિત અલગ અલગ 9 પ્રશ્નોને લઈને
સ્કૂલ સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું અને એનએસયુઆઈ વાલીઓને સાથે રાખીને વિરોધ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે નવા વિદ્યાર્થીને પ્રવેશ માટે પેપર સેટ કરવા, પેપર ચકાસવા, સુપરવિઝન કરાવવા સહિતનો ખર્ચ થતો હોવાથી શાળા ફી વસૂલતી હોવાનું શાળાના આચાર્યે જણાવ્યું હતું. બીજી તરફ શાળા દ્વારા ધોરણ 1-12 અભ્યાસક્રમમાં ફીનો વધારો કરાયો છે, જે અંગે શાળાના પ્રિન્સિપાલ અજાણ હતા. જે પણ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવશે એ ચુકાદો અમે માન્ય રાખશું. જો અમારે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે અમારે પાછી આપવાની થતી હશે તો અમે પેરેન્ટ્સને પાછી આપશું. પેરેન્ટ્સે અમને આપવાની થશે તો પેરેન્ટ્સે અમને આપવી પડશે. અમે પહેલેથી મોદી સ્કૂલ આ વસ્તુમાં બહુ જ ક્લિયર છે, છતાં પણ અમુક પેરેન્ટ્સ દાદાગીરી કરી જાય છે, ફીસ ભરતા નથી, લેડીઝ સ્ટાફારે બાજી જાય છે. અને એનઆઈસીયુનું હું તમને વાત કરું, આ અમારી સ્કૂલમાં મારી સાથે જ બીજી વાર થયું છે. એટલા બધા જેન્ટ્સ આવીને એ રીતે બીવડાવે છે, રાડારાડી કરે છે કે અમે લેડીઝ સ્ટાફ, અમારી શું સિક્યોરિટી? આજરોજ રાજકોટ એનએસયુઆઈ અને વિદ્યાર્થીઓના, મોદી સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓએ આજે મોદી સ્કૂલ પર પ્રવેશ પરીક્ષા, ધોરણ 1-12 પ્રવેશ પરીક્ષા માટે 100 રૂપિયા પ્રવેશ પરીક્ષા લઈ અને વિદ્યાર્થીઓ પાસે આવી નાની નાની ફીમાં પણ આ લોકોને કમાણી કરવી છે, એનો એનએસયુઆઈએ સખ્ત વિરોધ કરી અને સ્કૂલ પર વિરોધ કર્યો છે. તેમજ એનએસયુઆઈ દ્વારા આવા મોદી સ્કૂલે 20-30% જેટલો 1-12 ફીનો વધારો કર્યો છે, એનો વિરોધ કર્યો છે. જામનગરની ક્રિષ્ના સ્કૂલ સામે વાલીઓ રોષે ભરાયા છે. રવિવાર હોવા છતાં સ્કૂલના સંચાલકોની દાદાગીરી સામે આવી. સ્કૂલના સંચાલકોએ 20% ફીમાં વધારો કરતા વાલીઓ રોષે ભરાયા હતા. ફી ન ભરનારને સ્કૂલે એલસી આપી દેવાની ધમકી આપતા સમગ્ર વિવાદ સર્જાયો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની શાળાઓમાં આવતીકાલથી ઉનાળુ વેકેશન શરૂ થશે, જે 10 જૂન સુધી ચાલશે. આ વેકેશન 2017-18 બોર્ડના કેલેન્ડરમાં 1 મેથી 4 જૂન સુધીનું જાહેર કરાયું હતું, પરંતુ 3 માર્ચે મળેલી શૈક્ષણિક સમિતિની બેઠકે નવો ઠરાવ કરી 1 મેના બદલે 7મી મેથી વેકેશન જાહેર કર્યું હતું, જેને લઈને હવે શાળાઓમાં 10 જૂન સુધી વેકેશન ચાલશે અને ત્યારબાદ શૈક્ષણિક વર્ષનું નવું સત્ર 11 જૂનથી શરૂ થશે. સંવાદદાતા જયંતિ ચૌધરી અમારી સાથે ફોન લાઇન પર જોડાયા છે. જયંતિ, જણાવશો શું છે વધુ માહિતી? ચોક્કસ જણાવી દઉં કે જે વેકેશન હોય છે, ઉનાળાનું વેકેશન હોય છે, એ આ વખતે લંબાવવામાં આવ્યું છે અને જે તારીખો હતી એ 3 માર્ચે જે બેઠક મળી હતી એ 3 માર્ચે બેઠકમાં તારીખો ચેન્જ થઈ છે. 1 મેના બદલે 7 મે આ વખતથી વેકેશન શરૂ થયું છે, સુધી ચાલશે, જયારે 11 જૂનથી વેકેશન થશે. જી જી જયંતિ, માહિતી બદલ આપનો આભાર. વેલકમ બેક. સુરેન્દ્રનગરના ટીંટોડો ગામમાંથી જૂની ચલણી નોટો ઝડપાઈ છે. પોલીસે 1,000 અને 500 રૂપિયાના દરની 9,92,000 રૂપિયાની નોટો ઝડપી પાડી છે. નકલી નોટો સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. જૂની નોટ ઝડપાતા અહીં અનેક સવાલો પણ ઉભા થાય છે. દેશભરમાં જૂની ચલણી નોટ બંધ છે. સુરેન્દ્રનગરમાં ક્યાંથી આવી જૂની ચલણી નોટ? ક્યાંથી આવે છે જૂની ચલણી નોટ? હજુ ક્યાં છુપાયેલી છે જૂની ચલણી નોટ? શું આઈટી અધિકારીઓની રહીમ નજર હેઠળ નોટની હેરાફેરી થાય છે? શું કાળા નાણાંના ઉપયોગમાં થાય છે જૂની ચલણી નોટ? જૂની ચલણી નોટના સંગ્રહમાં કોનો હાથ? ક્યાંથી થાય છે જૂની ચલણી નોટોની હેરાફેરી? અનેક સવાલો ઉભા થાય છે. પોલીસ આવા સજ સલામત નથી તો પછી સામાન્ય પ્રજાનું શું? જી હા, આવું જ કંઈક સુરેન્દ્રનગરના પાટડી પોલીસ આવાસમાં થયું છે. પાટડી પોલીસ આવાસમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાની ચોરી થઈ છે. ₹1.80 લાખની કિંમતના દારૂની ચોરી થતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. મહેસાણાના વડનગરના વાઘડી ગામ નજીક 3 યુવકો નદીમાં ડૂબતા તેમના મોત થયા છે. વાઘડી રામદેવપીર મંદિર પાસે સાબરમતી નદીમાં નહાવા પડતા મોત થયા છે. આ 3 યુવકો અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા હતા અને મિત્રો સાથે અહીં નહાવા માટે ગયા હતા.
મૃતકોમાં આયુષ કેતન પટેલ, ભવ્ય પરેશભાઈ પટેલ અને મિહિર નિર્મલભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ ત્રણેય યુવકો 18 થી 19 વર્ષની ઉંમરના હતા. ભાગેડુ નીરવ મોદીના ખાસ અને ગીતાંજલિ જેમ્સના ડિરેક્ટર ચેતન ઝવેરી ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયા હતા. ચેતના ઝવેરી વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચમાં પોતાનું નિવેદન નોંધાવવા માટે ચેતના ઝવેરી હાજર થયા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચેતના ઝવેરીનું નિવેદન નોંધ્યું હતું. મહેસાણા ઓએનજીસીની ગંભીર બેદરકારી સામે આવી છે. જોટાણા તાલુકાના હર્ષિદવાડીના ખેતરમાં ઓએનજીસીની ઓઇલ પાઇપલાઇનમાં બંગાણ થયું છે. ક્રૂડ ઓઇલ ખેડૂતના ખેતરમાં ફરી વળતા જુવારના પાકને મોટા પાયે નુકસાન થયું હતું. એક અઠવાડિયા અગાઉથી ખેતરમાં ક્રૂડ ઓઇલ ફરી વળ્યું છે, છતાં એક પણ અધિકારીઓ ફરક્યા નથી, જેથી પશુઓના ઘાસચારા માટે પાક બિનઉપયોગી બન્યો છે. પાઇપલાઇન બંગાણથી ખેડૂતોનો ઉભો પાક બગડે છે, તેની સાથે જ ફળદ્રુપ જમીન પણ બગડે છે. આથી ખેડૂતો લાંબા સમય સુધી સારી ખેતી કરી શકતા નથી. જો ખેતી કરે તો પાકનું પૂરતા અને યોગ્ય પ્રમાણમાં ખેત પેદાશનું ઉત્પાદન થઈ શકતું નથી. આમ ઓઇલ લીકેજથી ખેડૂતોને લાંબા સમયથી હેરાનગતિનો સામનો કરવો પડે છે. મહત્વપૂર્ણ છે કે ગરમીના કારણે પેટાળમાં પ્રેશર વધવાથી કે પછી અન્ય કારણોસર લીકેજની ઘટના ઘટતી હોવાનું અનુમાન છે. જોકે ઓઇલ લીકેજથી નુકસાનીનો સામનો કરી રહેલા ખેડૂતે ઓએનજીસી પાસે વળતરની માંગ કરી છે. તો બીજી તરફ ઓએનજીસીએ પણ ખેડૂતને વળતર ચૂકવી આપવાની હૈયાધારણા આપી છે. ખેતરમાં જુવાર વાવેલી હતી, 26 તારીખે સાંજે આ લાઈન તૂટેલી હતી. સવારે હું જોવા આવ્યો તારા ખેતર આખું ભરાઈ ગયું હતું એમાં ક્રૂડ સાથે. હવે 27 તારીખે સવારે આ લોકોને અમે જાણ કરી તો એનો ફોર્મ બંધ કરાવ્યો. ત્યારે એ લોકો 29 તારીખે 2 અધિકારીઓ જોવા માટે આવ્યા અને ઓવરલુક કરીને બે જતા રહ્યા. પછી 2 તારીખે આ લોકો પાછા ફરીથી આવ્યા અને ફરીથી જોયું. મેં એમને ક્રૂડ વિશે વાત કરી કે આખા ખેતરમાં ક્રૂડ બી સમાઈ ગયું છે, તો એમણે ના પાડે કે અમે કંઈ થયું, કાંઈ ખાલી માપ થોડું લઈને નીકળી ગયા હતી. એ માટે કોઈ મને કોઈ વાત ના કરી. મારે પૂરો પાક બધો જુવારનો જે આખો ખરાબ થઈ ગયો છે અને ઓછામાં ઓછું 2 લાખ રૂપિયા વળતર આપો તો મને ઓછું પડે એવું છે. એ અમને ખબર પડી એટલે અમારી ટીમે ત્યાં વિઝિટ કરી અને લીકેજ રિપેર કરી દીધી છે અને તેના ખેડૂતને સહી લઈ લીધી છે અને તેની જે તેનું જે વળતર આપવાની જે કામગીરી છે એ શરૂ કરી દેવામાં આવી છે અને જેટલું શક્ય હશે તેનું જલ્દી તેને વળતર ચૂકવી આપવામાં આવશે. થોડું ઘણું આમાં ડિલે થયું છે, તેનું કારણ કે જે ખેડૂત છે તે તેના ખેતરમાં પ્રવેશવાની મનાઈ કરતો હતો, એટલે આમાં થોડુંક મોડું થયું છે. અધરવાઇઝ એનું કામ બધું પ્રોસેસ ચાલુ છે અને એને યોગ્ય વળતર મળી જશે. રોટી, કપડાં અને મકાન બાદ હવે વાહનો પણ પ્રાથમિક જરૂરિયાત બની ગયા છે. તો ગીર સોમનાથના ઉના તાલુકામાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવને પહોંચી વળવા કેટલાક લોકોએ શોર્ટકટ પણ શોધી કાઢ્યો છે. ઉનાથી 10 કિમી આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આ ભાવમાં તફાવત હોવાથી સ્થાનિક લોકો પેટ્રોલ ડીઝલ લાવીને ખુલ્લેઆમ વેચાણ કરે છે. બેરોકટોક ચાલતી હીરાફેરીનો વીટીવીએ પર્દાફાશ કર્યો છે. જોઈએ અહેવાલમાં. ગીર સોમનાથના ઉના તાલુકાથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં અન્ય રાજ્ય કરતાં વેટના તફાવતને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તફાવત છે. ગુજરાત કરતાં દીવમાં વેચાતા પેટ્રોલ ડીઝલમાં 4 થી 5 રૂપિયાનો તફાવત જોવા મળે છે, જેથી ઉના તાલુકાના લોકો દીવથી ગેરકાયદેસર પેટ્રોલ અને ડીઝલનો મોટો જથ્થો લાવી તેનું ખુલ્લેઆમ વેચાણ કરે છે. ચેકપોસ્ટ પરથી લાવતા આ ગેરકાયદેસર જથ્થાની બિંદાસ હેરાફેરી ચાલે છે અને એ પણ ચેકપોસ્ટના અધિકારીઓની મિલીભગતથી. આ બાબતે પેટ્રોલ પંપના માલિકો દ્વારા સંબંધિત ત્યાંથી પેટ્રોલ અને ડીઝલ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી બહાર આવે છે અને બહારના આજુબાજુના ગામોમાં પણ એ વેચાય છે, ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે. આ બાબત મેં કમિશનર સેલટેક્સ અમદાવાદને લેખિત પણ જાણ કરેલી. એને એ લગભગ 3-1 વર્ષ થઈ ગયા કે આ બાબત ગંભીર છે અને જ્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાત આ બાબતમાં લોસ જઈ રહી છે તો આ બાબતમાં ગંભીર રીતે લે અને એ બાબત ચેકપોસ્ટ ઉપર માણસો બેસાડે કે જેનાથી થતો લોસ અટકે અને ગંભીર રીતે જે ચોરીઓ થઈ રહી છે એ બાબતમાં પણ એ અટકે એ બાબત મેં લેખિતમાં પણ જાણ કરેલી છે. વીટીવીના સવાલ.
ગેરકાયદેસર વેચાણ પર કોની રહેમ નજર? ચેકપોસ્ટ પર કેમ નથી થતું ચેકિંગ? ચેકપોસ્ટના અધિકારીઓને હપ્તા ચૂકવાય છે? કેન્દ્ર શાસિત પ્રદેશમાં માછીમારોને મળેલી ભેટનો ગેરલાભ કેમ ઉઠાવાય છે? શા માટે વચુટિયા ઉઠાવી રહ્યા છે લાભ? ગુજરાતમાં દારૂ લાવવા પર પ્રતિબંધ, તો આના પર કેમ નહીં? અધિકારીઓને રજૂઆત છતાં તંત્રની આળસ ઉડતી કેમ નથી? ખુલ્લે આમ વેચાણથી અધિકારીઓ અજાણ કેમ? સરકાર દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશમાં માછીમારોને ડીઝલ ઉપર વેટમાં 100% મુક્તિ આપવામાં આવી છે, જ્યારે ગુજરાતના માછીમારોને આ લાભથી વંચિત રાખવામાં આવતા રોષ સામે આવ્યો છે. ધીમા મળતું પેટ્રોલ ડીઝલ સસ્તા ભાવે મળતું હોવાથી લોકો પણ ગેરકાયદેસર રીતે આ ઈંધણ ખરીદવા મજબૂર બન્યા છે. સરકારના આવા દવલા વર્તનથી પેટ્રોલ પંપના માલિકો પણ નાખુશ છે. તો આ ગેરકાયદેસર વેચાણ અંગે તપાસની વાત તો દૂર, અધિકારીઓ ખુદ અજાણ હોવાની વાત કરી રહ્યા છે. બીજી તરફ ગામડાઓમાં ખુલ્લેઆમ વેચાણ થતા તેના વેચાણના નિયમોને પણ નેવે મૂકવામાં આવ્યા છે. આવા ગેરકાયદેસર ચાલતા વેચાણ પર રોક લગાવે એવા સરકારી અધિકારીઓ સરકાર પાસે છે ખરા કે નહીં, એ પણ એક સવાલ છે. તો બીજી તરફ બાયોડીઝલ એક સરળ રસ્તો માનવામાં આવી રહ્યો છે, પણ તેના વેચાણ અંગે નિયમો નક્કી કરાયા નથી. બાયોડીઝલને પ્રાધાન્ય આપવાના બદલે ખાતાકીય દ્વારા વારંવાર હેરાન કરવામાં આવે છે. તેના વેચાણના નિયમો ખુલ્લા મૂકવામાં આવે તો બાયોડીઝલ હાલના સમયમાં સારો એવો પર્યાય સાબિત થઈ શકે છે. પેટ્રોલ ડીઝલ બાબતની અંદર ગેરકાયદેસર જે વેચાણ ઉના તાલુકાની અંદર થઈ રહી છે એની આજ સુધી અમને કોઈ ફરિયાદ મળેલ નથી. જો અમને કોઈ ફરિયાદ મળશે તો એની અંદર કાયદાની જોગવાઈ મુજબની અંદર અમે તપાસ કરી અને ગેરકાયદેસર જથ્થો વેચાણ થતો છે તો અમે સીઝ કરવાની કાર્યવાહી કરીશું. અને ખાણોની અંદર જે આ ડીઝલ કે પેટ્રોલની અંદર વપરાતી એવી અમને કોઈ ફરિયાદ મળેલ નથી. ફરિયાદ મળશે તો અમે એની અંદર ચોક્કસથી તપાસ કરી અને આગળની કાર્યવાહી અમે કરીશું. નવાઈની વાત તો એ છે કે દીવથી પેટ્રોલ અને ડીઝલની આવી રીતે થતી હેરાફેરી અંગે હજુ પણ અધિકારીઓ અજાણ છે. બીજી તરફ ઉનામાં ઠેર ઠેર ખુલ્લેઆમ ગેરકાયદેસર તેનું વેચાણ થાય છે અને ગુજરાતમાં પેટ્રોલ પંપને માર પડી રહ્યો છે. પેટ્રોલ પંપના માલિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રની આંખ ખુલતી નથી, ત્યારે સવાલ ઉભો થયો છે કે આ ગેરકાયદેસર હેરાફેરી ક્યારે બંધ થશે અને માછીમારોને આપવામાં આવેલી છૂટછાટનો દુરુપયોગ કરતા વછુટિયા પર ક્યારે રોક લાગશે? રાકેશ દવે, વીટીવી ન્યૂઝ, દીવ. તો આ સાથે સમાચારના અંતમાં એક નજર કરીશું સટાસટ ન્યૂઝ પર. કર્ણાટકમાં પ્રધાનમંત્રીનો જનતા સાથે સીધો સંવાદ, કહ્યું 12મી મેના રોજ કમળનું બટન દબાવી ભાજપને બનાવો વિજયી. ભ્રષ્ટાચારીઓને ક્લીન ચીટ આપનારા મુખ્યમંત્રીને કરો ક્લીન સ્વીપ, પ્રધાનમંત્રીના કોંગ્રેસ પર સીધા પ્રહાર. તો કર્ણાટક ચૂંટણીને લઈને શાહની ગર્જના, કહ્યું રાજ્યમાં બીજેપી બનાવશે બહુમતીવાળી સરકાર. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર કરશે સોનિયા ગાંધી, 8મી મે બીજાપુરમાં સંબોધશે રેલી, પ્રચાર ન કરવાનો નિર્ણય બદલ્યો. મણિશંકર અય્યર પર અમિત શાહે કર્યા પ્રહાર, કહ્યું કે ચૂંટણીમાં પાકિસ્તાનને સામેલ ન કરે કોંગ્રેસ. દેવગોડાએ પીએમ મોદીની કરેલી પ્રશંસા મામલે અમિત શાહે આપ્યું નિવેદન, કહ્યું કે માત્ર પ્રશંસા કરવાથી નથી થતું ગઠબંધન. કર્ણાટકના રાયપુરની રેલીમાં પીએમ મોદીનો અનોખો ફેન સામે આવ્યો, પીઠ પર પીએમ મોદીનું ચિત્ર આવ્યું ટેટુ. આ ટેટુ તૈયાર કરવામાં 16 કલાક જેટલો સમય લાગ્યો. 4 વર્ષમાં પ્રધાનમંત્રી મોદીના વિકાસ કાર્યોથી પ્રભાવિત થઈ પ્રશંસકે પોતાની પીઠ પર પીએમનું ટેટુ ચિતરાવ્યું. કર્ણાટકની ચૂંટણીમાં પીએમ મોદી માટે આ પ્રશંસક કરશે પ્રચાર. હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરનું વિવાદિત નિવેદન, કહ્યું કે જાહેરમાં કોઈપણ વ્યક્તિ નમાજ અદા કરી શકે નહીં. તો મનોહરલાલ ખટ્ટરના નિવેદન પર મુસ્લિમ આગેવાન ઉમર ઇલિયાસી આપી પ્રતિક્રિયા. ઉત્તર પ્રદેશના એથામાં સરકારી હોસ્પિટલની સામે આવી ગંભીર બેદરકારી, સ્ટ્રેચરની સુવિધા ન મળતા પિતાએ દીકરીને ખભે ઉઠાવી આઈસીયુમાં ખસેડી. દર્દીના પરિવારજનોએ હોસ્પિટલની સુવિધા અંગે લગાવ્યા ગંભીર આરોપ, તો તબીબોએ હોસ્પિટલમાં સુવિધા હોવાનું ચાલુ રાખ્યું રટણ.
મહેસાણાના વિજાપુરના નાનીવા ગાડી પાસે સાબરમતી નદીમાં ત્રણ યુવાનો ડૂબ્યા, ત્રણે યુવાનોના ડૂબી જવાથી મોત. સુરેન્દ્રનગરના પાટડી પોલીસ આવાસમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાની ચોરી, રૂપિયા 1.80 લાખની કિંમતના દારૂની થઈ ચોરી. સુરેન્દ્રનગરના ટીંટોડો ગામમાંથી જૂની ચલણી નોટો ઝડપાઈ. પોલીસે 1,500 રૂપિયાના દરની 9,92,000 રૂપિયાની નોટો સાથે એક શખ્સને ઝડપ્યો. વડોદરાના માંડવીમાં ગડિયાળી પોળમાં દુર્ઘટના. જ્વેલરી શોપમાં એસીનું કમ્પ્રેસર ફાટતા થયો બ્લાસ્ટ. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા. અમદાવાદ સહિતના ગુજરાતભરમાં તાપમાનના પારામાં વધારો. હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં વધી શકે છે ગરમી. રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેતા હવામાન વિભાગે લોકોને ઘરની બહાર ન નીકળવાની આપી સલાહ. નીટની શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ પરીક્ષા. હવે 5 મેના રોજ પરિણામ આવશે. તો આ સાથે જ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.